અબડાસા તાલુકાના નલિયામાં ડીવાયએસપીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો. જોકે આ લોકદરબારમાં એક જ ફરિયાદ આવી વ્યાજખોરો સામે. નલિયા પોલીસ મથકે નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધિકારી શ્રી બૈબી ભગોરાના અધ્યક્ષસ્થાને નલિયા ખાતે અબડાસા તાલુકાના 5 પોલીસ મથક હેઠળના વિસ્તારોને યાદ કરીને તે લોકદરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં કોઠારા પોલીસ મથક હેઠળના કયા ગામના સોઢા બાલુભા લઘુભાઈ રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેમના ચેક નાણાં આપનાર હરસંગ કલ્યાણજી સોઢા લઈ ગયેલ છે અને ચેક રિટર્નનો કેસ પણ કરેલ છે જે ચાલુ છે. એના સિવાય અન્ય કોઈ રજૂઆત વ્યાજખોરોના વિરુદ્ધમાં આવી નહોતી. ડીવાયએસપી સાહેબ દ્વારા જાહેરમાં કોઈ રજૂઆત ન કરવા માગતા હોય તો ખાનગીમાં પણ ફરિયાદ તેમને નલિયા પોલીસ સ્ટેશને, જખો પોલીસ સ્ટેશને, વાયર પોલીસ સ્ટેશને, કોઠારા પોલીસ સ્ટેશન, જખો મરીન પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી શકે છે તેમ તેમણે જણાવી અને બિંદાસ રજૂઆત કરવા તેમણે જણાવ્યું હતું. લોકદરબાર પસંદના વિવિધ વર્ગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા પંચાયતના સભ્ય પરસોત્તમભાઈ મારવાળા, હાજી તકીશા બાવા, કચ્છ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ વાડીલાલ પોકાર, તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ પરેશસિંહ જાડેજા, અનુભા જાડેજા, તાલુકા મુસ્લિમ હિતરક્ષક સમિતિ પ્રમુખ સાલે મામદ પડિયાર, નરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, ગૌતમ જોશી, નલિયા સરપંચ શ્રી રામજીભાઈ કોલી તથા તમામ પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં. પ્રથમ એ મુદ્દો હતો જે વ્યાજખોરો વ્યાજ વધારે લે છે, તો આજે કેટલી અહીંયા ફરિયાદો થઈ નલિયામાં? આજે નલિયા ખાતે જે લોક દરબાર યોજવામાં આવ્યો એમાં પૈયા ગામના બાલુભા લાદુભા સોઢાએ રજૂઆત કરેલી કે એમને જે વ્યક્તિ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા એણે એમના ચેક બેંકમાં જમા કરાવીને બાઉન્સ થયા છે તેવી રજૂઆત કરેલી છે. એ અમે હવે અત્યારે એમને સાંભળી અને એમની અરજી સ્વરૂપે લેશું અને તપાસ કરીને એ લોકો વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવાની થશે તો કાયદેસર કાર્યવાહી કરશું. ખાલી અબડાસા તાલુકામાં માત્ર એક જ રજૂઆત થઈ છે, એના પર શું એક્શન લેશો તમે? હવે તપાસ કરીએ છીએ, આજે તપાસ કરી અને કાયદેસર જે થતું છે કાયદા મુજબ કરશું. ભારત માતા કી જય. આજ રોજ નલિયા તાલુકાના નલિયા પોલીસ મથકે જે ગુજરાત સરકારની વ્યાજખોરી ડામો માટેની ડ્રાઈવ ચાલુ છે એના અનુસંધાને આજે અહીંયા નલિયા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ભગોરા સાહેબના અધ્યક્ષસ્થાને આજે બધાએ ગામોના આગેવાનોને બોલાવી અને બધાની પૂછવામાં આવ્યું કે ખરેખર અહીંયા કેવી તકલીફ છે કે નથી. તો આજે લગભગ પૈયા ગામના એક ભાઈ રજૂઆત કરેલ કે એમના ચેક બેક કંઈ વ્યાજખોરોએ લીધેલા હોય ને ખરેખર આવું જો બન્યું હોય તો એ ગરીબ માણસ માટે તદ્દન એક અન્યાય પણ છે. પણ સાચી સાહેબે જ્યારે એમને આશ્વાસન આપીને કીધું છે સાચું જે હશે એના ઉપર કાયદાકીય પગલાં ભરવામાં જ આવશે. વાડીલાલભાઈ પોકાર, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન છું અને ગુજકો માસલના ડિરેક્ટર છું. આજે અહીં ડીવાયએસપી સાહેબના અધ્યક્ષસ્થાનમાં અબડાસામાં આવતા જુદા જુદા વાયો, જખૌ, નલિયા, કોઠારા અને નલિયા આ 5 પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા આગેવાનોની હાજરીમાં જે સરકારશ્રી દ્વારા અને ગૃહ મંત્રાલય દ્વારા જે વ્યાજખોરીની જે ડામવા માટેની જે આખી ડ્રાઈવ ચાલી રહી છે એ અનુસંધાને જે મિટિંગ થઈ છે એનામાં સારો પ્રતિભાવ મળ્યો અને અબડાસામાંથી માત્ર ને માત્ર એક જ રજૂઆત આવી જે બાબતે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની સાહેબે જે આ ધારાધારણા આપી છે જે સરસ કામગીરી થઈ રહી છે. ત્યારે આ ઉપરાંત કોઈને પણ કોઈ વિસ્તારના કોઈ પ્રશ્નો હોય એ બાબતે પણ સાહેબે પર્સનલી મળવાની વાત કરી ત્યારે હું એક ખેડૂત આગેવાન તરીકે સાહેબને મળ્યો અને આ વિસ્તારમાં ક્યારેક કોઈ નાની મોટી જે ખેડૂતોને લગતી જે કેબલ ચોરનો જે પ્રશ્ન છે જે એ બાબતે પણ જો પોલીસ સતર્ક રહે તો ખેડૂતો માટે ઘણું સારું થાય એ બાબતે પણ અમે રજૂઆત કરેલી છે. સાથે અમારા બધા બીજા ખેડૂત મિત્રો સાથે હતા ત્યાં સાહેબે પણ એના પર સારી એવી હેધારણા આપી છે કે આવું ક્યાં પણ પ્રશ્ન ઊભો થશે અને પોલીસ સતર્ક રહેશે. અમને વિશ્વાસ છે કે આ પોલીસ ડિપાર્ટમેન્ટ અમને આનામાં પૂરેપૂરો સાથ સહકાર આપશે. ભારત માતા કી જય. નલિયા ખાતે યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરોના વિરોધમાં 5 પોલીસ મથક હેઠળનો લોકદરબાર યોજાયો, છતાં પણ એક જ ફરિયાદીએ ફરિયાદ કરી ત્યારે પોલીસ પ્રત્યે
કેટલી સંવેદના લોકોમાં હોય છે કે વિશ્વાસ હોય છે તે પણ એક સવાલ ઉઠતો જાય છે કે જો 5 પોલીસ મથકો વચ્ચે એક લોક દરબારનું આયોજન કરવામાં આવે અને આ એક લોક દરબારમાં 5 પોલીસ મથક આવ્યા હોવા છતાં પણ ફરિયાદી ફરિયાદ કરવા તૈયાર નથી, તે વ્યાજખોરોના વિરુદ્ધમાં કંઈ બોલવા તૈયાર નથી તે જોવા મળી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં ચેક રિટર્ન બાબતે એક જ કેસ કરવામાં અને એક જ રજૂઆત કરવામાં આવી છે, આ સિવાય અન્ય કોઈ રજૂઆત કરવામાં આવી નથી વ્યાજખોરોની સામે. ત્યારે શું લોક દરબાર યોજીને, ગુજરાતભરમાં લોક દરબાર યોજીને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટેના આદેશ કરવામાં આવી રહ્યા છે, પરંતુ શું લોકો સામે આવશે ખરા? આ સવાલનો જવાબ કોણ આપશે તે પણ એક સવાલ છે.